ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા ભક્તોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે સંત જીવન દર્શન યાત્રામાં વિવિધ સંતોના જીવન દર્શન આપણે સાંભળી રહ્યા છીએ. તેમાં આજે આપણે એક ભારતના મહાન સંત દાદુ દયાળ, આપ સર્વે આ નામ સાંભળેલું જ હશે, એની વાતો પણ સાંભળેલી હશે, પણ આજે હૃદયથી એમને યાદ કરી એમનું સ્મરણ કરી ભગવાન એમને જે દિવ્ય શક્તિઓ, દિવ્ય જે પ્રેમ, ભગવાન પામવાની જે કળા આપેલી તે આપણા જીવનમાં ઉતરે હેતુથી આ જીવન દર્શન યાત્રા યશોગાથા આપણે સાંભળીએ છીએ. રાજસ્થાન અને હિમાલય પ્રદેશમાં વિંધ્યાચલ પ્રદેશની સીમાઓ સુધી અને સિંધુ તથા બ્રહ્મપુત્રા વચ્ચેના વિસ્તારમાં જેનો પ્રેમ પંથ પ્રસર્યો એ પરબ્રહ્મના માનનારા અને વિશ્વધર્મના ઉપાસક દાદુ દયાળ હિન્દુ હતા કે મુસ્લિમ, એની કોઈ જ ભાળ હજી સુધી મળી નથી. એમની વાણીમાં તો એવો કોઈ ભેદ પણ પ્રગટ થયો નથી. અકબરનો એ રાજ્યકાળ હતો. એકવાર અકબરના સંતો સાથે ભેટો થઈ જતા એમણે પૂછ્યું, ખુદાની જાતિ અંગે અસ્તિત્વ અને રંગ શું છે? દાદુએ મલકાઈને કહ્યું, ઇસહાક અલ્હકી જાતિ હે, ઇસહાક અલ્હાકી અંગ, ઇસહાક અલ્હા કા મોજૂદ હે, ઇસહાક અલ્હા કા સંગ. મતલબ પ્રેમ ઈશ્વરની જાતિ છે, પ્રેમ તેનું અંગ છે, પ્રેમ તેનું અસ્તિત્વ છે અને પ્રેમ તેનો રંગ છે. તેમણે કહ્યું હતું, વાટ વગર અને તેલ વગર બળતા દીવાની જેમ તે ચારે બાજુ સૂર્યનો પ્રકાશ ફેલાવી રહ્યો છે અને રોમે રોમમાં પણ તેજ રહેલા છે. કહેવાય છે કે દાદુનું જન્મસ્થાન અમદાવાદ હતું. એક યોગીના આશીર્વાદથી સાબરમતીના નીરમાંથી તેની પ્રાપ્તિ થઈ. એમનું નામ તો હતું દાદુ, પણ એમના હૃદયમાં કરુણાનો એક અવિરત સ્ત્રોત વહેતો હતો, એટલે એમની સાથે દયાળ જોડી દેવામાં આવ્યું હશે અને એટલે જ કહેવાનું હશે દાદુ દયાળ. દાદુ સૌમ્યમૂર્તિ તો હતા જ. એક વેળા ગામના કાજી સાથે કોઈ વાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. એકાએક વચ્ચે કોઈ વાદવિવાદ પૂર્ણ મુદ્દો આવતા કાજી ઉશ્કેરાઈ ગયા. આવેશમાં આવી દાદુના ગાલ પર તમાસો ચોડી દીધો. મારતા તો મારી દેવાનું, પણ પછી કાજી એકદમ ક્ષોભમાં પડી ગયા. દાદુએ કહ્યું, ભાઈ સંકોચ રાખવાની કશી જ જરૂર નથી. મને મારવાથી તારા તૃપ્ત મગજને શાંતિ વળતી હોય તો લે, હું તને બીજો ગાલ ધરું છું. કાજીની આંખોમાં જળજળિયા આવી ગયા. એકદમ ઉઠીને દાદુના પગમાં પડી ગયા. મને ખબર નહોતી કે તમે આવા ઉચ્ચ કોટીના સંત મહાત્મા છો, ક્ષમા કરજો. દાદુએ તેને ગળે લગાડી અને ખૂબ એમને પ્રેમથી ભેટ્યા. કોણ સંત ને કોણ સેવક, આપણે તો સૌ ખુદાના બાળકો છીએ. એકવાર દાદુ સમાધિસ્થ હતા ત્યારે સમાધિસ્થાનના દ્વારે કેટલાક બ્રાહ્મણોએ પથ્થર અને ઈંટ વડે પૂરી દીધું. એ બ્રાહ્મણનો તો દાદુ પ્રત્યે ભારે ઈર્ષ્યા હતી. દાદુના આચાર વિચારને રહેણી કરણી જાત જાતના સર્વ વાડાઓ મિટાવવા માટેની હતી. આ વાત તેઓ સહન કરી શકતા ન હતા. હવા બંધ થવાથી અંદર દાદુ ગુંગળામણ થવા લાગી. દાદુના મિત્રો અને શિષ્યોને ખબર પડતા તેઓ દોડવા લાગ્યા અને ત્યાં આવીને પહોંચ્યા. દ્વારની આડશ તોડી નાખી પછી પેલા બ્રાહ્મણોને મારવા તત્પર થયા. બારનો તૂટતા જ દાદુની પ્રસન્ન મુદ્રા દેખાણી.
પોતાના શિષ્યોને ઉશ્કેરાલાય જોઈને બોલ્યા, અરે અરે, તમે એવું પાપ ન કરતા, એ તો મારા ધર્મ બંધુઓ છે. શિષ્યોના મુખ ઝાંખા પડી ગયા. પણ એકે હિંમત કરીને કહ્યું, ગુરુદેવ, એ લોકો તમને ગુંગળાવીને મારી નાખવાનો પ્લાન કરી રહ્યા હતા. દાદુના મુખ પર હાસ્ય ફરકી રહ્યું હતું. ના ના ભાઈ, એ તો ઈચ્છતા હતા કે મારા પ્રભુ ધ્યાનમાં કશો વિક્ષેપ ન પડે, તેઓ મારી અને દુનિયાની વચ્ચે દિવાલ કરી રહ્યા હતા, જેથી મને શાંતિપૂર્ણ એકાંત મળી શકે અને હું ભગવાનની બ્રહ્મની સાધના કરી શકું. પેલા બ્રાહ્મણોના મુખ શરમાઈને નીચે ઢળી પડ્યા. દાદુ જનકલ્યાણની પ્રવૃત્તિઓ કરતા હતા, પણ વારંવાર નિવૃત્તિમાં સરી જતા હતા. લોકસેવા કરવા કરતા લોક પ્રશંસાની જાળ એમને વીટળાય ન વળે એટલે તેઓ અમુક સમય સુધી પર્યટન કરતા અને પછી કોઈ એકાંત સ્થળે જઈને રહે અને પિંજારાનું કામ કરતા. એમના એક શિષ્ય સુંદરદાસે એમને માટે લખ્યું છે, એક પિંજારા એસાયા રૂહ રૂહી પિંજર કે કારણ આત્મ રામ પઢાયા. આત્મારૂપી જે પિંજવા માટે રામે મોકલેલો એક પિંજરો આપણી પાસે આવ્યો છે. દાદુના ગુરુ કોણ હતા તે વિશે કોઈ પ્રકાશભૂત માહિતી મને મળી નથી. તેમની કબીર માટે અતિશય આદરભાવ હતો, પણ કેટલાક કહેશે કે તેમના ગુરુ કમાલ હતા. તેમનો એક બહુ સુંદર મને જે પ્રસંગ મળ્યો તે હું તમારી સામે રજૂ કરું છું. એકવાર દાદુ ઘરમાં બેઠા હતા. બેઠા બેઠા પિંજવાનું કામ કરી રહ્યા હતા ત્યારે કમાલ આવીને આંગણામાં ઊભા રહ્યા. પણ દાદુ તો પિંજણ કામમાં મગ્ન હતા, એમને ખલેલ ન પહોંચે એ માટે તેઓ અંદર આવીને ઊભા રહ્યા. એકાએક દાદુનું ધ્યાન ખેંચાતા કમાલને બોલાવ્યા અને બેસવા માટે એક જીર્ણ અને પુરાણી એમને ગોદડી આપી. દાદુ ફરી પાછા પિંજવામાં પરોવાઈ ગયા. થોડી વાર પછી કમાલ તરફ નજર જતા એમણે આશ્ચર્યથી જોયું તો કમાલના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. દુઃખ પામીને તેમણે કહ્યું, તમને મેં આવી ફાટી તૂટી ગોદડી આપી એટલે શું ખરાબ લાગ્યું? એવું બન્યું હોય તો મને માફ કરો. મારી પાસે બીજું કશી સાધન હતું નહીં, હું તો ગરીબ માણસ છું. કમાલ કહે, એવું માનવાની કોઈ જરૂર નથી. તમે જે સહજ ભાવથી મને આસન આપ્યું તેથી તો મને પારાવાર આનંદ થયો છે, પણ સાથે સાથે એ દુઃખ થવા લાગ્યું છે કે તમે જે ભાવથી મને તમારા ઘરમાં બેસાડી શીખ્યા એમ પ્રભુ મારે આંગણે કેટલી વાર ઊભા હશે, પણ હું એમને મારી અંદર બોલાવી આસન આપી શક્યો નથી. તમારી પાસે જે નમ્રતા છે એ જો મારી પાસે હોત અને મેં જો મારા હૃદયને અહમથી મુક્ત બનાવ્યું હોત તો વિનમ્ર મેં શુદ્ધ બનાવ્યું હોત તો શું મને આજ સુધીમાં મારા પ્રભુની પ્રાપ્ત ન થઈ હોત? તમારા જેવું નિરઅભિમાની જીવન હું ક્યારે બનાવી શકીશ? એક જ ચિંતા મારા હૃદયને રડાવી રહી છે. દાદુની આંખો પર પાણી ભરાઈ આવ્યું. કમાલના હાથ પકડી લઈને કહ્યું, શું મને પણ પ્રભુ મળશે? શું તમારી જેમ એ પણ મારા હૃદયના આંગણામાં ઊભા ઊભા રાહ જુએ છે? કમાલે હા પાડી. તે દિવસથી દાદુનું મન વધુ ને વધુ વ્યાકુળ બની ગયું. ઘણી વાર તે કહેતા હૃદય વળે છે, ચેન પડતું નથી. કમાલ બાબા મને રસ્તો બતાવો. કમાલનું અંતર આદ્રશ્ય થઈ ગયું. આશીર્વાદ આપી તેમણે કહ્યું, જ્યારે તેમના દર્શન થશે ત્યારે તમારા ઉપર સુખ ઉતરશે. દાદુ કમાલના પગમાં પડી ગયા. તે દિવસથી કમાલ એમના ગુરુ બન્યા. ઘનઘોર ઘટા છવાયેલી હતી. અષાઢના મેઘ ભાદરથી દલાયેલા વાદળા પડું પડું કરતા ધરતી પર ઝબૂડી રહ્યા હતા. પક્ષીઓ ભીંજાવાના ડરે માળામાં લપાઈને બેસી ગયા હતા.
કામકાજ અંગે નીકળેલા રાહદારીઓ જલ્દી જલ્દી કામ આટોપીને ઘર ભેગા થઈ જવા રહ્યા હતા. અને ત્યાં તો મયુરનો ટહુંકાર વચ્ચે કડાકા કરતો મેઘ અનાધારે તૂટી પડ્યો. જ્યાં આશરો મળ્યો ત્યાં છાપરાને આશરે રાહદારીઓ ઉભા રહ્યા. આવા વર્ષા ચાયા વાતાવરણમાં એક મોશી સંત પોતાની પર્ણકુટીમાં બેઠા બેઠા ચામડાની પખાલ સાંધી રહ્યા હતા. તેમની ઝૂંપડીમાં ચાપરાની ઓથે એક ત્યાગી પુરુષ આવીને ઉભા રહ્યા. વરસાદની ભેજવાળી ઠંડી હવાને સ્પર્શથી એમને જરા ઉધરસ આવી. ઉધરસનો અવાજ સાંભળી સાંધવાના કામમાં એકાગ્ર બનેલા સંતનું ધ્યાન એ બાજુ ખેંચાણું. આપ આમ વરસાદમાં બહાર પલળતા ઉભા રહો, એનાથી મારો ગૃહસ્થાશ્રમનો ધર્મ લાજે. કૃપા કરી પર્ણકુટિકામાં પધારો, વરસાદ બંધ થાય ત્યાં સુધી આપ અંદર નિરાતે આરામ કરો. ત્યાગી પુરુષ ઝૂંપડીમાં દાખલ થતા પળભર થોભી ગયા. એટલે સંતે કહ્યું, પ્રભુ આપને એક વાતની છોખવટ કરવી રહી ગઈ, મારો પોતાનો વ્યવસાય મોચી નો છે. મોચીને ઓરડે પધારતા આપને કોઈ ક્ષોભ તો નથી થયો ને? ત્યાગીએ નિખાલસ હાસ્ય સાથે કહ્યું, ભાઈ હું તો સાધુ છું. સાધુને મત તો સભી ભૂમિ ગોપાલ કી ઓર સભી લોક ગોપાલ કે. હું તો માનવ માત્રમાં પ્રભુના દર્શન કરું છું. દ્વારમાં હું એટલા માટે થંભ્યો કે પ્રભુએ મને આશરો લેવા કે ઉમદા ગ્રહસ્થનું ચાપરું આપ્યું કે બહાર ઉભા રહેવાને બદલે અંદર સ્થાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રભુએ મને ચાંપડ્યું છે. પાસે પડેલા ચામડાના સ્વચ્છ કકડો એમને બેસવા માટે સંતે આસન તરીકે આપ્યો. સંત પાસા પખાલ શિવવાના પોતાના કાર્યમાં પરોવાય ગયા. શિલાઈનો એ ટાંકો બરાબર મજબૂત લેવાય ગયા પછી સંતે ઊંચું જોયું. ત્યાગીના મુખ પર દ્રષ્ટિ પડી, જોયું તો આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી. સંતે બે હાથ જોડી આંતરનાદથી કહ્યું, પ્રભુ મારાથી કઈ અવિનય તો નથી થયું ને? આપની આંખમાં આંસુ નિહાળીને મને ખૂબ રંજ થાય છે. મેં પહેલા જ આપને કહ્યું હતું કે હું મોશી છું, એટલે ચામડા સિવાય આસન તરીકે બીજું તો હું કાંઈ મારી પાસે હોઈ શકે નહીં. મને લાગે છે કે મૃગશર્મ પર સદાય બિરાજતા આપના જેવા ત્યાગીને મેં ઢોરના ચામડા પર બેસાડ્યા, જેથી આપને અપમાન જેવું લાગ્યું હશે અને તેથી આપ આંસુ તમે સારી રહ્યા છો. ત્યાગીએ નમ્રતાપૂર્વક કહ્યું, ભાઈ આપના આતિથ્યથી તો અંતરનો અનેરો આનંદ અનુભવી રહ્યો છું. મને આંસુ તો મારી મૂર્ખતા પર આવે છે. અજાણાને આદરભાવ આપવાનું આપનું આચરણ નિહાળી મને મારી ભૂલ અત્યારે સમજાઈ રહી છે. આપ તો અજાણાને અંતરના આદરભાવથી આપકાર આપો છો, પણ હું અધમ તો મારા અંતરદ્વારને વીડેલા કમાડ પાસે આવીને ઉભેલા અવિનાશીને અંદર આવવાનું આમંત્રણ આપી શકતો નથી. મારી મૂંઢતાએ વિચારે ત્યાર સુધી હું રડી રહ્યો છું. મન મૂકીને મને નિરાતે રડી લેવા દો, એનાથી મારા અંતરદ્વાર કમાડ પર લાગેલી તોતિંગ તાળા ખુલી જશે. અને જ્યારે હું કૃપા સિંધુને મારા હૈયા સિંધુના હૃદયમાં આદરપૂર્વક બેસાડી એમના મોંઘેરા આતિથ્યનો અનેરો અવસર વિંજવી શકું. ત્યાગીને હૈયે અંતર્યામીની આરાધનાના ભાવ જગાડનાર એ સંત હતા દાદુ દયા. સંત દાદુના મનમાં એકવાર એવું થઈ આવ્યું કે પોતે એક સ્થળે વધારે પડતો સમય રહ્યા હતા, એટલે નજીકના શિષ્યોને પણ કંઈ જ કયા વગર એક વખત એકલા જંગલમાં ઉપડી ગયા. અર્ધું જંગલ વટાવ્યા બાદ ત્યાં સામે બીજું ગામ દેખાણું. એમને થયું કે વળી પાછું નવું ગામ પકડવું, એના કરતા તો આ જંગલ નિવાસ સારો, જેથી એકાંતનું એકાંત અને શાંતિની શાંતિ. હરિભજનનો લાખેલો લાણો હું લૂંટી શકું, પણ સૂરજ હીરાને સંત કદી સાબડે ઢાંક્યા રહે ભાઈ?
જોત જોતામાં આ નવા આવેલા સંતની સુવાસ આસપાસના પ્રદેશમાં ફેલાવા માંડી. સંત પણ પાસા એવા અપરિગ્રહી હતા કે ઝાડ દિશે સાના માના પડ્યા રહે, ફળ કે ભાજી પાજી ખાય અને ભગવાનના નામ સ્મરણમાં લીન રહે. આજુબાજુના લોકો સવાર સાંજ ત્યાં લોસુંબકની જેમ ખેંચાય આવે, સંતની અમૃતવાણીનો ધરાય ધરાયને લાભ લે અને વળી પાસા વિખરાઈ જાય. બે સત્સંગ્યા જીવો આવે અને બીજા 12 જણને લેતા આવે, એમ કરતા કરતા સંતનું ભક્ત વર્તુળ ઉત્તરોત્તર વધતું ગયું અને વધતું ગયું. કીર્તિના તેજ દૂર દૂર લગી વિસ્તરવા માંડ્યા. એવામાં બાજુમાં એક મોટા ગામની મુખીને કાને વાત આવી પહોંચી કે પાસેના જંગલમાં સંત દાદુ દયાળ પધાર્યા હશે. મુખી આમ તો ભારે કડપવાળો માણસ, પણ હૃદયમાં અતળ ઊંડાણમાં ભક્તિના ઝરણા ફૂટ્યા હતા. કદાચ એનો આ કડપવાળો સ્વભાવ જ પથ્થર બનીને સ્નિગ્ધ ધારાને અવરોધી રહ્યો હતો. કોણ જાણે કેમ એક દિવસ એણે એવા ઉમળકો આવી ગયો કે સંતની મુલાકાત લેવી જ લેવી જ, એમનામાં ખરેખર પાણી હોય તો એમને ગુરુપદે સ્થાપવા, અને જો ન હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં જંગલમાંથી મારે તગેડી મૂકવા. આવો દ્રિધારી વિચાર ઘાટ ઘડીને પોતાના માનીતો ઘોડો લઈને તો તત્કાળ જંગલના પંથે ઉપડ્યા. હજી તો પૂરું પ્રભાત પ્રગટ્યું ન હતું અને જંગલમાંથી ઘાસ લઈને એના આધારે પેટીઓ રળનાર સ્ત્રીઓ અને કઠિયારાઓ સંસારને પણ હજી થોડીક વાર હતી, એટલે સંત સંબંધી માહિતી પૂછવી કોને, એની મૂંઝવણમાં એ પડી ગયા. ત્યાં તો થોડે દૂર જમીન પર શૂળો વીણતો એક લગર વગર માણસ એની નજરે સડ્યો, એટલે ઘોડાને એ તરફ એને વાળ્યો. પેલાની પાસે જઈ ઘોડા ઉપર બેઠા બેઠા પૂછ્યું, એટલે દાદુ ક્યાં રહે છે કઈ ખબર છે? પણ પેલાએ કંઈ જ કહેતા કંઈ જવાબ ન આપ્યો. મુખીને લાગ્યું કે આને કાને સાંભળ્યું નથી, કા આને ઓળખ્યો નથી, એટલે એને સહેજ મોટેથી કહ્યું, એ બેરા સાંભળતો નથી? ક્યારનો એ પૂછી રહ્યો છું કે દાદુ ક્યાં રહે છે? પેલા શિવળો વીણનારાએ તો કશો જવાબ ન આપ્યો. પોતાની રાબેતા મુજબની કામગીરી ચાલુ જ રાખી, એટલે મુખીને ભારે ખીજ ચડી. રોજિંદા સ્વભાવ મુજબ એણે પેલાના શરીર ઉપર સાબુક લગાવ્યા. એ બડથુલ, કઈ સાંભળે છે કે નહીં? જવાબ વળી પાછું એનું એ જ અકળ મૌન. પછી તો ભાઈ મુખીનો પિત્તો હાથથી ગયો. ભયંકર ગુસ્સામાં આવી જઈને એણે પોતે સટાસટ સટાસટ સાબુક ઝીકવા માંડ્યા. પેલાને શરીર લોહીની ફૂટ થઈ ગઈ, લાલ કાળા છકામાં પડી ગયા, પણ તોય બોલે બીજા મૌન એટલું મૌન. કોઈ પણ ભોગે કરેલા સંકલ્પમાં બાંધછોડ નહીં કરવાની તે નહીં જ કરવાની, પછી ભલે જે થવાનું હોય તે થાય. પોતાને કોઈ પાગલ સાથે પનારો પડ્યો છે એમ સમજી મુખીએ ઘોડો આગળ લીધો. ત્યાં સામે મુખીનો પરિચિત એક કઠિયારો દેખાણો. રામ રામ બાપજી, કહેતા એ મુખીને પગે પડ્યો. રામ રામ એલા, આટલામાં દાદુ રહે છે? દાદુ હવે બાપુ રહે છે ને? અમે લોકોએ આગલા દિવસે શૂળ કાંટા અને જરડા પડ્યા હોય એ રોજ વહેલી સવારે ભેગા કરી અને જંગલનો રસ્તો સાફ કરે છે. કામ બપોર સુધી એ કરતા હોય છે. ક્યાંક આટલામાં જ આપને ભેટો થવો જોઈએ. ગજબ થઈ ગયો. મુખીના તો મોતિયા મરી ગયા. એને થયું કે ભયંકર ભૂલ થઈ ગઈ. ભૂલથી પણ કાળું કામ કર્યાના પસ્તાવો એના અંતરમાં જન્મેલા અસુરને ઠારી દીધો. એ તરત જ પાછા વળી ગઈ. ઘોડાને એમને એમ જ ઊભો મૂકીને એ સીધા દોડવા માંડ્યા અને સંતને શરણે ઢળીને બોલ્યા, મને માફ કરો, મને માફ કરો. મેં મૂર્ખ્યાએ આપને ન ઓળખ્યા ભાઈ,
હજી મેં જ મારી જાતને પૂરીપૂરી ઓળખી નથી, ત્યાં તને ઓળખવાની તો વાત જ ક્યાં રહી. આ સંજોગમાં તું જ કહે ભાઈ કોણ મને માફ કરે. બાપજી આપ મારા ગુરુ બનો એવી વિનમ્ર વિનંતી કરવા આવ્યો છું. શરમાઈને જમીન ખોતરતા એણે જવાબ આપ્યો, મને મૂર્ખને મનમાં એમ કે આપને જરા પામી જો, પણ મારો ગજ તો સાવ ટૂંકો પડ્યો, આ તો માપનારો પોતે જ મપાઈ ગયો, બાંધનારો જાતે જ બંધાઈ ગયો. મારી આ એ બદલી બદલ મને માફ કરો, ક્ષમા કરો બાપજી. ભાઈ તને ભલે આમાં ભૂલ દેખાતી હોય, મારી દ્રષ્ટિએ તો આમાં ભલા જેવું કંઈ સહેજ નહીં. માણસ 3 પૈસાની નજીવી માટલી ખરીદવા માટે જાય તોય એને કેટલાય ટકોરા મારે, 100 તરફ બરાબર તપાસીને પછી એ માટલી પસંદ કરે, તો પછી તું તો ગુરુની પસંદગી કરવા માટે નીકળ્યો તો ભાઈ. એટલે આ બીબુ બરાબર છે કે નહીં એની તે ચકાસણી કરી, તે ચકાસણીથી એમાં મારું કંઈ જ ખોટું નથી, તે રાઈટ જ કર્યું છે મારા ભાઈ. સંતની અમૃતવાણી વહે જતી હતી, પેલાનો અંતર અંધકાર એ તેજ ધારામાં ક્યાં ઓગળી ગયો એની કશી જ ખબર ન પડી. પાછો એક આત્મા કથિર પંથ પડતો મેલી કંચન માર્ગના પ્રવાસે બન્યા. આવી રીતે દાદુ દયાળના અનેક ચરિત્રો છે, પરંતુ આજે ફક્ત 20 મિનિટનો સમય હતો, તો એમાં મારી 20 મિનિટ પૂરી થાય તો આપ સર્વ વહાલા મિત્રોને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. જો કોઈ વાર સમય મળશે તો દાદુ દયાળના કોઈ વાર નવા નવા પ્રસંગો પણ આપણે લઈશું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.